વાલા સ્વજનો, આજે આપણે મગદલાના મરિયમ એમની સાથે થોડી પળો વિતાવીએ. મગદલાના મરિયમ એ સજીવન પથાયેલા ઈસુના સૌ પ્રથમ સાક્ષી. મગદલાના મરિયમમાંથી ઈસુએ અબદૂતો ખડી તેમને નવજીવન પ્રદાન કર્યું અને ત્યારબાદ તે ઈસુના શિષ્ય બની ગયા અને તેમની સાથે તેમના દરેક પ્રેષિત કાર્યમાં એ હંમેશા રહ્યા, ત્યાં સુધી કે વધસ્તંભ પર પણ અને જ્યારે એમને ગુફામાં મૂકવામાં આવ્યા ત્યારે પણ. હવે ચાલો આપણે મગદલાના મરિયમની સાથે પુનરુત્થાનની સવારે તેમની સાથે જઈએ, ગુફામાં પ્રવેશ કરીએ. ગુફા જે અંધારું છે, ઘનઘોર અંધારું છે, અને આંખો જે ઈસુને શોધે છે. અને આ શું ઈસુ નથી? તો ઈસુ ગયા ક્યાં? શું આ મનસ્થિતિ અને આ દુઃખનો અનુભવ આપણે કરી શકીએ ખરા? લગભગ આપણી કલ્પના બહારનું છે. ઈસુના જે સૌથી પ્રિયતમ હતા અને મગદલા જેને જોવા માટે જાય છે એ ઈસુ અત્યારે ત્યાં નથી. અને ઈસુને, સજીવન થયેલા ઈસુને માડી સમજીને તે એમને પોતાના ઈસુને ક્યાં મૂક્યા છે એ પ્રશ્ન પૂછ્યા કરે છે. અને આ જ વસ્તુનો ચારેય શુભ સંદેશમાં બહુ સરસ રીતે વર્ણન કરવામાં આવ્યું છે. મરિયમ જે હંમેશા પ્રભુની સાથે હતા, તેમના દુઃખમાં, તેમના સુખમાં, તેમના દરેક પ્રેષિત કાર્યમાં પણ સાથે હતા, તેમ છતાં પણ તે સજીવન થયેલા ઈસુને ઓળખી કેમ ન શક્યા? કદાચ ગુફામાં ઈસુને ન જોતા એટલા દુઃખી થઈ ગયા, કદાચ એટલા રડ્યા હશે, કદાચ એટલા ગમગીન થઈ ગયા હશે કે એમને સજીવન થયેલા ઈસુ ન ઓળખાઈ શકે. ઈસુ તેમને નામથી બોલાવે છે અને ત્યારે મરિયમ તેમને ઓળખે છે અને આનંદિત થઈ જાય છે. અને આ સમયે ફરી એકવાર ઈસુ તેમને મુક્તિ અપાવે છે. ઈસુએ ક્રૂસ પર પ્રાણ છોડ્યા ત્યારે અને જ્યારે એમને ગુફામાં મૂકવામાં આવ્યા, જ્યારે તે સજીવન થયા, તે સમયે ઈસુએ મરિયમને દર્શન દીધા. પ્રભુએ એક સ્ત્રીને દર્શન દીધા છે. અને આપણે યહૂદી સમાજની વાત કરીએ છીએ કે જ્યાં એક સ્ત્રી તરીકે જન્મ લેવો એ પણ એક ગુનો ગણાતો હતો, એ પણ એક પાપ ગણાતો હતો. અને ઈસુ મગદલાની મરિયમને પોતાના સૌ પ્રથમ સાક્ષી બનવા માટે પસંદ કરે છે અને એટલે જ એમને અપોસલ ઓફ ધી અપોસલ તરીકે ઓળખવામાં આવે છે. અને આ ઈસુ તેમને બીજા પોતાના શિષ્યોને બોલાવવા માટે મોકલે છે, કહેવા માટે મોકલે છે કે હું સજીવન થયો છું. એક સ્ત્રી દ્વારા બધા જ સમાચાર પુરુષોને આપવામાં આવે છે. મરિયમની ભક્તિ, શ્રદ્ધા અને ઈસુ સાથેના તેમના દરેક કાર્યોમાં સહાય આપેલી એનો બદલો મગદલાના મરિયમને પુનરુત્થાનની સવારે મળે છે, જ્યારે તે ઈસુને સૌ પ્રથમ સજીવન થયેલા જુએ છે. અને ઈસુ અને મગદલાના મરિયમ આપણને આ તપઋતુમાં શું આમંત્રણ આપે છે કે જેથી કરીને આપણે પુનરુત્થાનની સવારે એ બદલો મેળવી શકીએ? અને એક જ છે કે હર ઘડીમાં, હર પરિસ્થિતિમાં, હર ક્ષણમાં ઈસુનો સાથ ન છોડવો, એમની સાથે ચાલવું. ઈસુ ઘણીવાર શું, લગભગ દરરોજ આપણને બોલાવે છે. આપણી દરેક ક્ષણમાં આપણા કાનમાં પ્રભુનો અવાજ ગુંજ્યા કરે છે. પરંતુ આપણે કેટલી વાર સાંભળીએ છીએ? હું કેટલી વાર સાંભળું છું? પ્રભુને શોધવા માટે શું હું તત્પર છું? પ્રભુ પણ આપણા માટે તત્પર છે. અને તેથી જ તેમણે મગદલાના મરિયમને કહ્યું, જઈને મારા ભાઈઓને કહો મને ગાલિલમાં આવીને મળે. એ પ્રભુની તત્પરતા નહોતી તો બીજું શું હતું? તપઋતુમાં ઈસુને મારી, તમારી અને આપણી જરૂર છે. આપણે કેટલો સાથ આપીએ છીએ? પ્રભુની સાથે તેમના ચમત્કારમાં, તેમના દરેક કાર્યમાં, તેમની દરેક દ્રષ્ટાંત કથાઓમાં, તેમની સાથે પાપા પગલી ભરવા ઈસુ આમંત્રણ આપે છે. હવે પ્રભુની સાથે ચાલવા મારે શું કરવું?
આજના જમાનાના પ્રશંસા, માન, ધન, વૈભવ, ભોગવિલાસ આ બધાથી આપણે એટલા ટેવાઈ ગયા છીએ કે પ્રભુ આપણને નામથી પોકારે છે, પણ તેમ છતાં પણ કદાચ આપણે સાંભળી શકતા નથી, કારણ કે આપણે બીજા ઘોંઘાટથી એટલા ભરાયેલા છીએ કે ઈસુનો અવાજ આપણા કાન સુધી પહોંચતો નથી. અને પ્રભુ આ ઘણા અવાજોમાં પણ શાંત ચિત્તે મગદલાના મરિયમની જેમ આપણને એમનો અવાજ સાંભળવા માટે બોલાવે છે. મરિયમ જેમ દોડીને ઈસુના બીજા શિષ્યોને જણાવવા માટે ગયા, મેં પ્રભુને જોયા છે, સજીવન થયેલા પ્રભુને જોયા છે, મેં તેમને અનુભવ્યા છે, મેં તેમને સ્પર્શ્યા છે, આ અનુભવ ઈસુ આપણને આ તપઋતુ દરમિયાન કરવા માટે બોલાવે છે. પ્રભુ મારું નામ, તમારું નામ એમના મુખેથી લે છે. એ સજીવન થયા છે, એમને અમે સ્પર્શ કર્યા છે, એમને મેં અનુભવ્યા છે. એ અનુભવને, એ સ્પર્શને એક અંતર આત્મામાં જે પ્રજ્વલિતતા અને જે પ્રકાશિતતા ઝગમગી છે એને બીજાને આપવા માટે પ્રેરણા આપે છે. તો ચાલો પ્રભુના મુખેથી આ તપઋતુ દરમિયાન આપણે આપણું નામ સાંભળીએ, તેમની સાથે હાથમાં હાથ મિલાવી ચાલીએ અને પ્રભુની મહત્તા દર્શાવીએ.